પાલંપુર માથુર વૈશ્ય સમાજે ગુજરાત માથુર વૈશ્ય સમાજ ભાજપ સાથે જોડાયેલ છે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ભાજપાની ભવ્ય જીતને મનાવવા સમાજના પ્રમુખ સુરેન્દ્ર ગુપ્તા દ્વારા નડાબીટ ઇન્ડો પાર્ક બોર્ડરના પ્રવાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી સો થી વધુ સભ્યો જોડાયા હતા સૌએ નળેશ્વરી માતાના આશીર્વાદ લઈ ઇન્ડો પાક બોર્ડર ની મુલાકાત લીધી હતી અને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભવ્ય ભવ્ય ટુરિઝમ કોમ્પ્લેક્સ ના રોમાંચ ને પણ માળ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા પ્રમુખ નયન શાહ સેક્રેટરી પ્રદીપ ગુપ્તા ટ્રેઝરર સતીશ ગુપ્તા રાજેશ ગુપ્તા શૈલેષ ગુપ્તા બિપિન ગુપ્તા અને અજય ગુપ્તા વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અમારો સમાજ મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો છે માથુર વૈશ્ય ગુપ્તા સમાજ કહેવાય છે ને અમે લગભગ આજથી સિત્તેરથી સો વર્ષ પહેલાં અમારા બાપ દાદાઓ માઇગ્રેટ થઈને ગુજરાત કામ ધંધાર્થે આવેલા ને એ પછી બધા પોતપોતાની રીતે વિકસિત થયા અને અત્યારે ચોથી પાંચમી પેઢી ગુજરાતમાં વસે છે અને સંપૂર્ણપણે ગુજરાતી તરીકે જ એ લોકો વસવાટ કરે છે અને અમારો સમાજ મોટા ભાગે મોટા ભાગના લોકો સંઘ અને ભાજપ જોડે જોડાયેલા છે તમે પાલનપુર અને બનાસકાંઠાને ગુજરાત અને રાષ્ટ્ર લેવલે પણ જુઓ તો સંઘને ઘણા બધા મહાન માણસો મહાન વ્યક્તિઓ અમારા સમાજે આપેલા છે પાલનપુરના શ્રી રમેશ ગુપ્તા કે જેમનું હમણાં ત્રણેક વર્ષ પહેલાં નિધન થયું એ સંઘના પૂર્ણકાલીન કાર્યકર હતા આજીવન રહેલા મોદી સાહેબ અને બહુ સંઘની મોટી મોટી અસ્થિઓ જોડે એમણે ખૂબ સારો સમય વિતાવેલો બીજા પણ વિદ્યાપ્રસાદજી ગુપ્તા જગદીશ કાકા ગુપ્તા આ બધા પણ સંઘ સાથે ખૂબ કરીબનો નાતો ધરાવતા હતા અને જોડાયેલા હતા એટલે મૂળભૂત રીતે અમારો સમાજ એ ભાજપ જોડે અને સંઘ જોડે જોડાયેલો સમાજ છે અહીં સંપૂર્ણતઃ ગુજરાતીની જેમ હવે વસવાટ કરે છે તાજેતરમાં ઉત્તર પ્રદેશનું ઇલેક્શન થયું અને દસમી તારીખે તેના જે પરિણામો આવ્યા એ પરિણામમાં ભાજપનો જ્વલંત વિજય થયો તો એની ઉજવણીના ભાગરૂપે અમે નડાબેટ પ્રવાસનું આયોજન કર્યું હતું અને તારીખ બાર તેર તાજેતરમાં તારીખ બાર તેર અમે નડાબેટ પ્રવાસમાં ગયા અને લગભગ સો એક જણા આખા ગુજરાતમાંથી નડાભેટ પ્રવાસમાં જઈને ખૂબ જ આનંદ અને પ્રમોદથી ત્યાંનો માતાજીના દર્શન કર્યા ગુજરાત ટુરિઝમની વેરિયસ રાઇડ્સ માણી જીરો બોર્ડર ઉપર જઈને એની પણ મુલાકાત લીધી અને બે દિવસ બધાએ ખૂબ જ આનંદથી યુપીના ભાજપ વિદ્યોત્સવને મનાવ્યો હું માનું છું આ પ્રકારનું આયોજન એ કદાચ કોઈ પણ યુપીના સમાજે ગુજ યુપીની બહાર કર્યું એવી આ કદાચ પ્રથમ ઘટના હશે અને એ ઘટનાનો એક ભાગવા બનવા બદલ એના એક આયોજક તરીકે હું ખૂબ ગર્વ અનુભવું છું